વિદ્યાર્થી મિત્રો, તમારું ઓનેસ્ટ એકેડેમીમાં હું છું મુકેશ સિંહ રખિયા. તો મિત્રો, અત્યારે આપણે બીજા લેક્ચરમાં ભારતના બંધારણની ઇતિહાસની ચર્ચા કરવાની છે. અને જો મિત્રો તમે આપણો પહેલો લેક્ચર ન જોયો હોય તો જરૂરથી તમે આપણો પહેલો લેક્ચર જોજો, જેમાં આપણે એક બંધારણની બેઝિક સમજ આપેલી છે. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે આપણા બીજા લેક્ચરની. તો મિત્રો, આપણો ભારત દેશ છે પ્રાચીન સમયથી વિશ્વમાં એક અગ્રીમ સ્થાન ધરાવે છે. અને પ્રાચીન સમયમાં જો ભારતની જે પ્રોડક્ટ હતી, મરી મસાલા, મલમલ, સુતરા કાપડ, ઘડી, આવી બધી વસ્તુની માંગ યુરોપીય દેશમાં બહુ વધારે પડતી હતી. અને જે જમીન માર્ગ દ્વારા આપણી જે પ્રોડક્ટ છે, આપણી જે વસ્તુ છે, એ જમીન માર્ગ દ્વારા યુરોપીય દેશમાં જતી વેપાર કરવા માટે. તો મિત્રો, એ જમીન માર્ગ દ્વારા કેવી રીતના ભારતથી યુરોપ આપણી બધી પ્રોડક્ટ છે, આપણી બધી વસ્તુઓ છે જતી, ખાસ કરીને છે એ મરી મસાલા છે. તો મિત્રો, ભારતથી આપણી જે પ્રોડક્ટ છે એ જતી ઈરાન, ઈરાક, બગદાદ, તુર્કસ્તાન, ઇસ્તંબુલ, અને ઇસ્તંબુલ થઈને આપણી પ્રોડક્ટ છે એ યુરોપ જતી. તો મિત્રો, એક એવો બનાવ બને છે 1453 માં. આ 1453 માં જે ઇસ્તંબુલ નો એરિયો છે એ તુર્ક મુસલમાનો જીતી લે છે. એના કારણે એ રસ્તો છે ત્યાં બ્લોક થઈ જાય છે. યાની કે એ જે ઇસ્તંબુલ નો એરિયો છે એ યુરોપ અને ભારતને જોડતો એક મુખ્ય એક કેન્દ્ર સ્થાન છે. તો તુર્ક મુસલમાનોએ 1453 માં જીતી લીધું હોવાથી એ યુરોપીયો ભારતમાં વેપાર કરવા માટે આવી નથી શકતા. એમ બી કહેવાય છે કે એ લોકો ભારતમાં જો વેપાર કરવા માટે આવે તો જે આ ઇસ્તંબુલ નો એરિયો છે ત્યાં મોટા મોટા ટેક્સ એડ કરવામાં આવે છે, જેથી કરીને ભારતમાં વેપાર કરવા માટે આવી નથી શકતા. હવે યુરોપીય લોકો છે ભારતના, ખાસ કરીને મરી મસાલા, આ ખાસ કરીને મરી મસાલા વગર એને ચાલી શકે તેમ નથી. હવે એટલા માટે યુરોપીય લોકો ભારતમાં એક આવવા માટે નવા જળમાર્ગની શોધ કરે છે. અને તમને બધી કઈ ખ્યાલ જ હશે કે સ્પેનનો એક વ્યક્તિ છે કોલંબસ, કે ભારતની શોધ કરવા નીકળે છે અને અમેરિકાની શોધ કરી લે છે. ત્યારબાદ પોર્ટુગલનો એક વ્યક્તિ છે, આ પોર્ટુગલનો એક વ્યક્તિ વાસ્કોદિગામા, આ વાસ્કોદિગામા આફ્રિકા થઈને ભારતમાં આવે છે. ક્યાં? કાલિકટ પોર્ટમાં, યાની કે સોરી કાલિકટ પોર્ટમાં. આ કાલિકટ પોર્ટમાં એ સમયનો રાજા હોય છે ઝામોરિન. આ ઝામોરિન રાજા છે જે આ વાસ્કોદિગામા 1498 માં ભારત આવે છે. આ ઝામોરિન તેને વેપાર કરવાની પરવાનગી આપી દે છે. તો મિત્રો, આ એક મોટી ઐતિહાસિક ઘટના છે, કેમ કે આના પછી ભારતમાં વેપાર કરવા માટે આવવા માટે અલગ અલગ પ્રજાઓ આવે છે, એના દરવાજાઓ ખુલી જાય છે ભારતમાં વેપાર કરવા માટે. અને મિત્રો, એમ કહેવાય છે કે આ જે વાસ્કોદિગામા છે એને જતી જતી પ્રોડક્ટ, જતી જતી વસ્તુઓ ભારતમાં લઈ લીધી, એટલે એને લીધી, યાની ભારતમાં જેટલું રોકાણ કરવું હતું એને એટલું રોકાણ કરેલું. અને પાછો પોતાના દેશ જ્યારે પોર્ટુગલ જાય છે તો પોર્ટુગલમાં આ જેટલું રોકાણ કરેલું હોય છે એના એને 60 ગણા રૂપિયા મળે છે. હવે આ જોઈને યુરોપીય દેશના આજુબાજુના જેટલા દેશો હતા એ બધીને બી લાલચ જાગે છે કે અમે બી ભારત સાથે વેપાર કરવા જઈએ. અને ત્યારબાદ અલગ અલગ પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. તો આ એક સિરીઝ છે, ભારતમાં કઈ કઈ પ્રજાઓ વેપાર કરવા માટે આવેલી, એ સિરીઝ ખાસ આપણે યાદ રાખી દોશે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ જાય કે ભારતમાં આવેલી પ્રજાઓને ક્રમશઃ ગોઠવો, તો કઈ કઈ પ્રજાઓ ભારતમાં આવેલી હતી સિરીઝ વાઇઝ જોઈએ. તો પહેલી તો આપણે જોઈ આ વાસ્કોદિગામા હતો પોર્ટુગલનો, તો પહેલો વ્યક્તિ વાસ્કોદિગામા આવ્યો હતો, યાની પોર્ટુગલ આવ્યો હતા. બીજા એવા હતા બ્રિટિશ, પછી એવા હતા ડચ, ત્યારબાદ ડેનિશ, અને ત્યારબાદ ફ્રાન્સના લોકો ભારતમાં આવેલા, સ્વીડિશ પણ લાસ્ટમાં આવેલા, પણ એ એટલા મહત્વના નથી. આ સિરીઝ આ યાદ રાખવી પડશે તમારે, પોર્ટુગલ, બ્રિટિશ, ડચ, ડેનિશ અને ફ્રાન્સ. અને મિત્રો, એમાં ખાસ આપણે આ બ્રિટિશરો ખાસ યાદ રાખવાના છે, કેમ કે ત્યારબાદ ભારતમાં એ લોકો રાજ કરવા લાગે છે, યાની કે વેપાર કરવાના બહાને ભારતમાં એ રાજ કરવા લાગે છે, જે બ્રિટિશની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ વેપાર કરવાના બહાને ભારતમાં રાજ કરવા લાગે છે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની મિત્રો એક જ એવી આ કંપની હતી કે પ્રાઇવેટ કંપની હતી, યાની કે આ પોર્ટુગલ, ડચ, ડેનિશ, ફ્રાન્સ આ જેટલી જે પ્રજાઓ ભારતમાં આવેલી હતી એના ગવર્નમેન્ટ થ્રુ ભારતમાં વેપાર કરવા માટે આવેલી. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક એવી કંપની હતી કે જે પ્રાઇવેટ સેક્ટરની હતી. તો એના વિશે થોડુંક મિત્રો આપણે જાણકારી હોવી જરૂરી છે. આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે 31 ડિસેમ્બર 1600 માં જે ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ છે એ વેપાર કરવાનો પરવાનો આપે છે કે જાઓ તમે ભારતમાં વેપાર કરો.
અને એ આ 15 વર્ષનો ચાર્ટર આપે છે. આ 15 વર્ષનો ચાર્ટર, આ ચાર્ટર એટલે શું? તો ચાર્ટર એટલે કે આ ઇંગ્લેન્ડમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય ભારતમાં કોઈ વેપાર નહીં કરે, યાની કે ઇંગ્લેન્ડમાંથી આ એક જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હશે કે ભારત સાથે વેપાર કરશે, એના સિવાય બીજી એક કંપની ભારત સાથે વેપાર નહીં કરી શકે. એવો ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ છે, 15 વર્ષનો ચાર્ટર આપે છે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જ્હોન વોટ અને જ્હોર્જ વ્હાઇટ આ બે જણાએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. ઓકે મિત્રો, તો એટલી આ એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે તમારે ખાસ માહિતી રાખવાની છે. અને મિત્રો, આપણા ભારતના બંધારણના ઇતિહાસમાં આ બે યુદ્ધો ખાસ મહત્વના છે, એક તો પ્લાસીનું યુદ્ધ અને બીજું છે બક્સરનું યુદ્ધ. એમ કે આ બે યુદ્ધ પછી જ ભારતમાં પ્રથમ 1773માં બંગાળમાં લેખિત કાનૂનની શરૂઆત થઈ હતી. તો મિત્રો, આ બે યુદ્ધ ખાસ મહત્વના છે. તો પહેલા યુદ્ધ વિશે આપણે જોઈએ કે પ્લાસીનું યુદ્ધ. મિત્રો, આ ડેટ ઘણી વખત એક્ઝામમાં બેઠે બેઠી પૂછાઈ ગઈ છે કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું. તો આ ખાસ તમારે ડેટ યાદ રાખવાની છે કે 23 જૂન 1757માં આ પ્લાસીનું યુદ્ધ થયેલું. તો પ્લાસી ક્યાં આવેલું છે? તો આ પ્લાસી છે એ પશ્ચિમ બંગાળથી લગભગ 38 કિમી દૂર મુર્શિદાબાદ, આ મુર્શિદાબાદની અંદર એક નદિયા નામનો જિલ્લો છે, અને નદિયા નામનું ગામ છે, એની અંદર આ એક પ્લાસીનું મેદાન છે જ્યાં આ પ્લાસીનું યુદ્ધ થયેલું. કોની કોની વચ્ચે થયેલું? તો એ સમયે બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ્દોલા. હવે આ નવાબ ઘણો ઉતળ્યા સ્વભાવનો હતો, એના કારણે એને ઘણા બધા દુશ્મનો ઉત્પન્ન કરેલા હતા. તો આ સિરાજ ઉદ્દોલા છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડાઈ કરે છે. એ સમયે ત્યારે સેનાપતિ હશે રોબર્ટ ક્લાઇવ. આ બંને વચ્ચે લડાઈ થાય છે અને સિરાજ ઉદ્દોલાને એનો જે સેનાપતિ છે મીર જાફર, આ મીર જાફર છે એ સિરાજ ઉદ્દોલાને દગો આપી દે છે અને એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે એટલે કે અંગ્રેજો સાથે એ જોડાઈ જાય છે. અને દગાથી આ મીર જાફરનો પુત્ર છે એ સિરાજ ઉદ્દોલાની હત્યા કરી દે છે, યાની એની હાર થઈ જાય છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જીત થઈ જાય છે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જે મીર જાફરને બંગાળનો નવો નવાબ બનાવી દે છે. પણ નવાબ કયો? પપેટ નવાબ, યાની કે જેમ અંગ્રેજો જેમ બ્રિટિશરો કે એમ આ મીર જાફરને કરવું પડતું. તો એને 3 વર્ષ સુધી એની પાસેથી જેટલી જેટલું લેવા એમ હતું એટલું લીધું, યાની કે એનેથી જેટલા પૈસા પડાવ્યા એમ હતા એવા બ્રિટિશ સરકારે મીર જાફર પાસેથી 3 વર્ષ સુધી પૈસા પડાવી લીધા, યાની એને ચૂસી લીધો આખો. અને આ મીર જાફરને 3 વર્ષ પછી પદભ્રષ્ટ કરી નાખે છે. કેમ કે બ્રિટિશરોને એમ લાગે છે કે હવે આની પાસેથી કંઈ મળી શકે એમ નથી, એટલે મીર જાફરને પદભ્રષ્ટ કરી નાખે છે અંગ્રેજો. અને એના જમાઈ મીર કાસિમ, આ મીર કાસિમને બંગાળનો નવો નવાબ બનાવી દે છે. આની સાથે બી એવો જ વ્યવહાર થાય છે, આને બી આની પાસે જે બી પૈસા પડાવી લે છે ઘણા બધા એને આપે આપે ચૂસી લે છે. પણ આ એનો જમાઈ છે મીર કાસિમ જ્યારે બંગાળનો નવાબ બને છે ત્યારે એક એની સાથે એક બનાવ બને છે જે જકાત નાકા બાબતનો હોય છે. આ જકાત નાકા બાબતે અંગ્રેજો અને મીર જાફર વચ્ચે અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે ઝઘડો થાય છે અને અંગ્રેજો એની સામે યુદ્ધ જાહેર કરી દે છે. અને મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધમાં આ મીર કાસિમ છે એ હારી જાય છે અને હારીને સીધો જાય છે એ પટના જઈને ન્યાથી એ જાય છે સીધે સીધો ક્યાં? તો કે અયોધ્યા જાય છે. હવે અયોધ્યામાં એ સમયે મુઘલ બાદશાહ બી હાજર હોય છે જે શાહ આલમ બીજો છે, અયોધ્યામાં હાજર હોય છે. તો આ ત્રણેય જણા સાથે મળીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કરે છે જેને આપણે બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ, જે 22 ઓક્ટોબર 1764માં આ સંયુક્ત સેના ભેગી થઈ. કઈ કઈ સંયુક્ત સેના? એક તો આ મીર કાસિમ ત્યાં ગયો હતો અયોધ્યામાં, તો મીર કાસિમ અને એ સમયે અયોધ્યાનો નવાબ હતો સુજા ઉદ્દોલા. જો નામ બંનેના સરખા લાગે છે એટલે ખાસ એ યાદ રાખવું, બંગાળના નવાબ છે સિરાજ ઉદ્દોલા અને અયોધ્યાનો નવાબ છે સુજા ઉદ્દોલા. તો આ એ સમયે અયોધ્યાનો નવાબ હોય છે સુજા ઉદ્દોલા અને એ સમયે મુઘલ બાદશાહ બી ત્યાં હાજર હોય છે શાહ આલમ બીજો. તો ત્રણેય સંયુક્ત સેના ભેગી થઈને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ જાહેર કરે છે અને ત્રણે સંયુક્ત સેના છે તેમાં હારી જાય છે. અને એ સમયે ત્યારે એનો સેનાપતિ હોય છે હેક્ટર મન્રો.
જેને આપણે બક્સરને યુદ્ધ તરીકે ઓળખીએ છીએ, જે 22 ઓક્ટોબર 1764 માં થયેલું. અને આ જે બક્સરનું યુદ્ધ છે એ વર્તમાન બિહારમાં એક જિલ્લો છે બક્સર, ત્યાં આ યુદ્ધ થયેલું હતું. તો મિત્રો આ બક્સરનું યુદ્ધ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે આ બક્સરના યુદ્ધ પછી બે બાબતો ભારત માટે ઘણી મહત્વની છે. આ બક્સરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. આ દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત કોને કરી? તો કે ક્લાઇવે. અને ક્લાઇવે ક્યાંથી ક્યાં સુધી? 1765 થી 1772 સુધી દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલી હતી. તો ઘણી વખત હવે એક્ઝામમાં ભી પૂછાઈ શકે કે દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત કોને કરાવી, કેટલા સમયગાળા માટે રહી હતી? તો 1765 થી 1772 સુધી આ દ્વિમુખી શાસન પદ્ધતિ ચાલુ રહી. અને કોણે કરી હતી? તો રોબર્ટ ક્લાઇવે. અને એક બીજી બાબત બક્સરના યુદ્ધ પછી ખાસ યાદ રાખવાની છે કે બક્સરના યુદ્ધ પછી એક અલ્હાબાદની સંધિ થઈ. આ અલ્હાબાદની સંધિમાં બંગાળ, બિહાર અને ઓડિશા, આ બંગાળ, બિહાર અને ઓડિશાની દિવાની સત્તા અંગ્રેજોને મળી જાય છે. આ દિવાની સત્તા એટલે શું? આ દિવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે, અંગ્રેજોના હાથમાં આવી જાય છે. તો દિવાની સત્તા બંગાળ, બિહાર અને ઓડિશાની આ બક્સરના યુદ્ધ પછી મળી જાય છે. ઓકે. અને મિત્રો ત્યાર પછી 1772 પછી પ્રથમ વખત 1773 માં પ્રથમ બંગાળમાં લેખિત કાનૂની વ્યવસ્થા થાય છે, જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ ત્રીજા લેક્ચરમાં આપણે અલગ અલગ એક્ટ સમજવાના છે, જે આપણે સિરીઝ વાઇઝ અલગ અલગ એક્ટ લેશું. તો પહેલો આપણો લેક્ચર 3 થી શરૂઆત કરશું આપણે 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ. તો મિત્રો હવે આપણે મળશું ત્રીજા લેક્ચરમાં અલગ અલગ એક્ટ સમજવા માટે. બધાને વંદે માતરમ.